નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. મિત્રો, પ્રથમ પરીક્ષા ઓક્ટોબર મહિનાની અંદર છે, તમને બધાને જ ખબર છે. ધોરણ 11 સાયન્સના જેટલા પણ વિદ્યાર્થીઓ છે હાલ આપણી સાથે જોડાયેલા હશે, તમે બધા વેઇટ કરીને બેઠા જ હશો કે એજ્યુ ગઢવી પર 11th સાયન્સ માટે કંઈક તો નવું આવશે જ, અને એ આવી ગયું છે. બરાબર, સોરી. તો અહીંયા ટાઈમની વાત કરીએ તો ટાઈમ આપણી પાસે બહુ ઓછો છે. ઓક્ટોબર 2024 ખૂબ નજીક આવી ગઈ છે, આપણી પાસે સમય ઓછો છે. હું માનું ત્યાં સુધી તમારા અત્યારે કેટલા ચેપ્ટર ચાલ્યા હશે. જુઓ, ફિઝિક્સની અંદર, કેમ કે હું ફિઝિક્સ ટીચર છું, ધેટ્સ વાય પહેલાં આપણે ફિઝિક્સની વાત કરીશું. ફિઝિક્સમાં અત્યાર સુધી તમારા ચેપ્ટર ચાલ્યા હશે, ચેપ્ટર નંબર 4, એટલે કે ગતિના નિયમો પૂરા કરીને તમે પહોંચ્યા હશો આપણે કાર્ય, ઉર્જા અને પાવર સુધી. એટલે કે એ ચેપ્ટર નંબર કયું છે આપણું? 5મા નંબરનું. ચેપ્ટર 5 સુધી તમે પહોંચ્યા હશો. તમારા જે પણ ટીચર છે એમને કહો ઉતાવળ કરે અને ચેપ્ટર નંબર 6 અને 7 જલ્દી પૂરા કરે, કેમ કે કાર્ય, ઉર્જા, પાવર, પછી છે ચાક ગતિ અને પછી 7મું છે ગુરુત્વાકર્ષણ. જલ્દી પૂરું કરો, પછી જઈને તમને આ જે ઓક્ટોબરની પ્રથમ પરીક્ષાની અંદર તમને કુલ કેટલા ચેપ્ટર કરવાના થશે? 1 મહિનાની અંદર 3 ચેપ્ટર. તો આ 3 ચેપ્ટર શક્ય છે, પૂછો તમારા ટીચર્સને ફટાફટ. ઓક્ટોબરની અંદર સિલેબસ કેટલો આવવાનો છે દરેક વિદ્યાર્થીને કહી દઉં છું. બધા જ પ્રકરણ પૂછાશે, આખી ચોપડી. વધુમાં વધુ જોઈએ તો 7 ચેપ્ટર પૂછશે. કેટલા ચેપ્ટર પૂછશે? ચેપ્ટર 7 કમ્પ્લીટ હોવું જોઈએ. કેમેસ્ટ્રી, બાયોલોજી, બાયોલોજીમાં કદાચ વધારે હોઈ શકે. કુલ કેટલા પૂછાય છે પહેલી પરીક્ષામાં બાયોલોજીમાં, બોલો? 10-12, 7-8, 7-8 જેટલા ચેપ્ટર હોય છે બધાની અંદર ઓલમોસ્ટ. તો વાત કરીશું કે આ ચેપ્ટરની પ્રિપરેશન ક્યાંથી કરવી, બ્લુ પ્રિન્ટ ક્યાંથી મળશે, પ્રિપરેશન માટે કોઈ નિયમો વાપરવા કે નહીં. તો પહેલી વસ્તુ એ છે કે આના પ્રેક્ટિસ પેપર છે મારી પાસે, પ્રથમ પરીક્ષા. તમે એના SVS કરો. SVS એટલે શાળા વિકાસ સંકુલના જે પેપરો છે એ કમ્પ્લીટ કરો, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી માટે, મેથ્સ માટે. તો શાળા વિકાસ સંકુલ, તમે કયા જિલ્લાથી છો? તો ધારો કે તમે પંચમહાલ જિલ્લામાં, અમે છીએ, તો પંચમહાલના શાળા વિકાસ સંકુલના 2023ના પેપર, ઓક્ટોબર 2023ના પેપર અવેલેબલ છે. પછી જો તમે લુણાવાડાથી છો તો તમને પણ આવશે સવાર પાળી, બપોર પાળીના પેપરો, તો એ પણ ઓક્ટોબર 2023ના તમને મળી જશે. તમે રાજકોટથી છો, તમે બીજા કોઈ અન્ય શહેરથી છો, સુરેન્દ્રનગરથી છો, તમે સુરતથી છો, નવસારીથી છો, ભાવનગરથી છો, વડોદરાથી છો, અમદાવાદથી છો, તો એ બધા જ શાળા વિકાસ સંકુલના પેપર તમને અહીંયા એજ્યુ ગઢવીમાં મળી જશે. આનું આ પેપર બેટ ટુ કોપી પૂછાશે. આનું આ જે પેપર છે એ બેટ ટુ 2024ની અંદર કોપી પેસ્ટ રિવિઝન કરવા મળશે, 2024. બરાબર, આ બધા જ જે પેપર છે એ પેપરના રિવિઝન સેશન્સ એજ્યુ ગઢવી પર આવશે, જેમાં હું એક પેપર પકડીશ શાળા વિકાસ સંકુલનું અને આખું પેપર તમને સોલ્વ કરાવીશ. બરાબર, એમ કરતાં કરતાં તમે મેક્સિમમ પેપર સોલ્વ કરી શકો છો. અચ્છા સર, આ બધું મેળવવું ક્યાંથી? તો 11th સાયન્સનું સ્ટુડન્ટ, ઓનલી 11th સાયન્સનું સ્ટુડન્ટ તમે શું કરી શકો? 95-8-60-25-8-90 આની પર એક વોટ્સએપ મેસેજ કરજો, હાય. તો આ વોટ્સએપ મેસેજ પરથી તમને સામેથી એક મેસેજ આવશે જેમાં 11th સાયન્સનું ગ્રુપ, એની અંદર તમે જોઈન થઈ શકો છો. એ ગ્રુપની અંદર હું છું, મારી પોતાની DP હશે એમાં ગ્રુપ ઉપર. તો એ જે પ્રોફાઇલ પિક જોશો તમે, એટલે તમને ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. હું તમને બધું જ મોકલીશ, SVS જૂના પેપર મોકલીશ, ઓક્ટોબરના જે છે એ બધા પેપર મોકલીશ, પ્લસ તમને જે જૂની, સોરી, આપણી જે ઓક્ટોબરની 2024ની એક્ઝામ છે એ એક્ઝામની બ્લુ પ્રિન્ટ મોકલીશ. એ એક્ઝામની બ્લુ પ્રિન્ટ બેટા કુલ પેપર 50 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 50 માર્ક્સનું પેપર છે. એમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછવું એ લખેલું છે. તો તમે બધા ચેપ્ટર ના કરશો, અમુક ચેપ્ટરમાંથી 4 માર્ક્સના ક્વેશ્ચન આવવાના છે, આમાં 5 માર્ક્સના સેશન્સ ઓછા હશે, એટલે 5-5 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછવાના થશે. તો તમે આખી બ્લુ પ્રિન્ટ જોશો એટલે તમને ખબર પડશે 50 માર્ક્સનું સેટઅપ એ લોકોએ કેવી રીતના કર્યો છે. બરાબર, તો 11th સાયન્સના છોકરાઓ, પ્રથમ પરીક્ષાની તૈયારી કરવા માગો છો, ઓકે, તો આ નંબર પર હાઈ કરજો, તમને ગ્રુપમાં એડ કરી દઈશું અને તમારા માટે બેસ્ટ કામ અહીંયા કરેલું છે. જે લોકોએ વિડીયો લાઇક કર્યો હશે એ લોકોને જ ગ્રુપમાં રહેવા મળશે. એટલે વિડીયોને લાઇક કરીને તમારા 11th સાયન્સના જેટલા પણ ફ્રેન્ડ્સ છે એમને શેર કરજો. હવે આવનારી જે એકમ કસોટી છે, કઈ તારીખે આવવાની છે એકમ કસોટી? આવવાની છે 12 સપ્ટેમ્બર.
એનું પણ જે તમારું પેપર છે, પ્રશ્ન બેંક છે, એ પણ આ ગ્રુપની અંદર અમે તમને મોકલીશું. મતલબ કે એનું જે રફ છે પ્રેક્ટિસ માટે અમે તમને સેન્ડ કરીશું, તમે લોકો એને પણ જોજો, એના સોલ્યુશન્સ પણ હું તમને એજ્યુગેટવી પર આપીશ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જૂના હોય તો વધુમાં વધુ વિડીયોને શેર કરો, લાઈક કરો અને એજ્યુગેટવી પર જોડાયેલો, કેમ કે 11th 12th સાયન્સની બેસ્ટ ચેનલ જેના સબસ્ક્રાઈબર્સ તમે અહીંયા નીચે જોઈ શકો છો, 1,03,000થી વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે, માત્ર ને માત્ર સાયન્સવાળા, આર્ટ્સ કોમર્સવાળા નહીં. બરાબર, તો સાયન્સવાળા હોય તો જ સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરજો અને આ ગ્રુપમાં જોડાઈ જજો આપણા, જેની અંદર અમે તમને બેસ્ટ મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ, પ્લસ એક સારું એવું લેક્ચર લઈ શકીએ જેમાં અમે તમને ભણાવીશું. પ્લસ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપવા માગું છું, જેમ કે ચેપ્ટર નંબર 1 લઈને ચેપ્ટર 7 સુધી એટલા ક્વેશ્ચન તો તમને કરવાના જ, એ સિવાય SVSના પેપર કરવાના. જો તમને ટોપ કરવું હોય તમારી સ્કૂલની અંદર, જો સ્કૂલની અંદર ટોપ કરવું હોય તો તમે એટલું તો કરી શકો છો, એટલું કરશો તો તમને ફાયદો થશે, ટોપ કરી શકો છો. 50માંથી ઓલમોસ્ટ 50 માર્ક્સનું તમે કવર કરી દેશો જો મારા નિયમો પ્રમાણે ચાલશો તો. બરાબર, આઈ એમ અ ફિઝિક્સ ટીચર, ગવર્મેન્ટ સ્કૂલની અંદર ફિઝિક્સ ભણાયેલું છે મેં, એટલે તમે મારી ઉપર ટ્રસ્ટ કરી શકો છો અને બહુ સારી રીતના આ વસ્તુ તમને સમજણ પડશે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. નંબર મેં તમને ફ્લેશ કર્યો તો 9265050378. એજ્યુગઢવીની વાત કરો તો એજ્યુગઢવી પર તમે જોશો તો બધી જ વસ્તુ અવેલેબલ છે બેટા. પ્લે લિસ્ટમાં જવાનું, ધોરણ 12માં તમે આવશો પછી, હમણાં 11મામાં આવશો એટલે આગળ બર્નુલીનો સિદ્ધાંત ને એ બધું પણ આની અંદર આપેલું છે, જ્યારે આવો ત્યારે જોજો. ધોરણ 11ની આ વાર્ષિક પરીક્ષા માટેના જો IMP મોસ્ટ IMP પેપર સોલ્યુશન્સ છે, પછી અહીંયા તમને બીજું ઘણું બધું મળે છે, જેવું કે એ 12મા માટેનું છે બેટા. હું તમને બતાવું, જો 12 સાયન્સમાં આવો તો આ વિડીયો ખાસ જોઈ લેજો, પ્રકરણ 1-5ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પછી આગળ બારી બાર. આ છે પ્રથમ પરીક્ષાનું, જુઓ પ્રથમ પરીક્ષાના 4 વિડીયો છે, જેમાં ફિઝિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલા છે, અહીંયા કેમેસ્ટ્રીના, બાયોલોજીના, બધા જ સબ્જેક્ટ, મેથ્સના. તો ઓક્ટોબર 2023ની બ્લુ પ્રિન્ટ તમને અહીંયા અવેલેબલ કરવામાં આવેલી છે, એ ખાસ જોજો. બીજું અહીંયા શું અવેલેબલ છે પ્લેલિસ્ટમાં, જુઓ જુઓ બીજું બેટા, આની અંદર ચેપ્ટર નંબર 4 ગતિના નિયમો આપેલું છે, એના બંને મસ્ત પાર્ટ છે, મેં ભણાવેલું છે, તમને બહુ ફાયદો થશે, એવી નીટ માટે પણ ખૂબ જરૂરી છે. પછી એ સર છે, RK સર, જેમણે ચેપ્ટર નંબર 6 ભણાવેલું છે, ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા અને પાવર, બહુ સારી રીતના એના 3 લેક્ચર આપેલા છે અને બેસ્ટ લેક્ચર છે, તમે જોશો તો તમને એમાં ઘણા બધું શીખવા મળશે. બરાબર, તો આ છે એજ્યુગઢવીની અંદર ઘણા બીજા ચેપ્ટર પણ આપેલા છે, તમને જવાનું એજ્યુગઢવી સર્ચ કરીને પ્લેલિસ્ટમાં જવાનું, 11 સાયન્સના વિડીયોમાં જતું રહેવાનું. આ 11 સાયન્સમાં બહુ સારી સારી મેથડ્સ યુઝ કરીને તમને ભણાવતા હોઈએ છીએ. બરાબર, તો એ વસ્તુ ખાસ જોજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો, તમારા મિત્રોને શેર કરજો અને ગ્રુપમાં, વોટ્સએપમાં જોડાઈ જજો, નંબર પર હાઈ કરજો. ચલો બાય.